વધુ એક મહત્વના સમાચાર સુરતથી જ મળી રહ્યા છે. સુરતમાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે બેઠક ચૂંટણી યોજાશે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે ચૂંટણી યોજાશે. સવારે 9 કલાકથી મતદાનનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. બંને પેનલો દ્વારા ક્રિકેટના વિકાસ માટેના દાવા કરવામાં આવ્યા છે. બંને પક્ષે 21-21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મતદાનની શરૂઆત થઈ છે સવારે 9 કલાકથી. એક મતદાતાએ 21 મત આપવા ફરજિયાત છે, જેમાં 4500થી વધુ મતદાતાઓ આ દરમિયાન મતદાન કરશે. સ્ટેડિયમ પેનલે 6ઠી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. ધ્રુવ સોમપુરા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, આ ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે, મતદાનનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે, કેવો માહોલ, શું પરિસ્થિતિ? બિલકુલ, સુરત ક્રિકેટ એસોસિએશનની ખૂબ જ મોટી ચૂંટણી હાલ આજે યોજાવા જઈ રહી છે. બે મહત્વની પેનલો જે છે, સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે પણ જોઈ શકાય છે ચૂંટણીની 9 વાગ્યાની સાથે શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે સ્ટેડિયમ પેનલ અને અત્યારે જે પરિવર્તન પેનલ છે, બે વચ્ચે આ પ્રકારે ચૂંટણીનો જંગ છે. અને અત્યારે સ્ટેડિયમ ખાતે જે પણ લોકો છે, જે ઉમેદવારો, જે 21 જેટલા ઉમેદવારો અહીં છે, અને તેની સાથે જેટલા પણ 4500થી જેટલા મતદારો જે છે તે અત્યારે આ મતદાન કરશે. આવનારા સમયમાં આ આખું જે ક્રિકેટ એસોસિએશન અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનું જે કારભાર જે છે તે સંભાળવા માટેનું આખું કામકાજ અને આખી આ વહીવટનો જે પદભાર સંભાળવા માટેનું આ ઇલેક્શન જે છે તેને લઈને અત્યારે આ પ્રકારનું ઇલેક્શન અને જંગ અત્યારે જોવા મળી રહ્યો છે. ખૂબ જ ઉત્સાહ અત્યારે તમામ જે પેનલ છે, બંને પેનલોમાં અત્યારે અહીં સ્વાભાવિકપણે જોવા મળી રહ્યો છે. પરિવર્તન પેનલ અને જે સ્ટેડિયમ પેનલ છે તે તમામ વચ્ચે અત્યારે આ રીતે અહીં જંગ જોવા મળી રહ્યો છે. અને તમામમાં એક ભારે ઉત્સાહ છે. છેલ્લા ઘણા વર્ષોથી જે સ્ટેડિયમ પેનલ જે છે તે અહીં કામ કરી રહી છે અને પરિવર્તન પેનલ પણ અહીં આ વખતે ઘણા આક્ષેપો કર્યા છે પરિવર્તન સ્ટેડિયમ પેનલ સામે. ત્યારે સ્ટેડિયમ પેનલના જે સદસ્ય છે તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. આ વખતે ખરાખરીનો જંગ જોવા મળે સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે, કઈ રીતનું છે, શું કહેશો? અમારો સ્ટેડિયમ પેનલ વિકાસને એને વિકાસના ધ્યેયને લઈને ચાલે છે, એટલે અમારી સ્ટેડિયમ પેનલની ભવ્ય વિજય નક્કી જ છે. એમાં કોઈ મિનમેક નથી. સુરતની જનતા નગુણી નથી, અમારા મેમ્બર્સ પણ નગુણી નથી. મેમ્બર્સો બી જાણે છે કે આ જે વહીવટદારો છે એમણે અતિ સુંદર વહીવટ આજ સુધી આપ્યો છે, એટલે એ અમારો વિજય દિવાલ પર લખાઈ ચૂક્યો છે. અને સાંજે જ્યારે મતપેટી ખુલશે ત્યારે અમારી સ્ટેડિયમ પેનલ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે, એમાં કોઈ શંકા નથી. કેટલા ઉમેદવારો ખાસ આ વખતે છે રાખવામાં આવ્યા છે? ટોટલ 41 ઉમેદવાર છે અમારી પેનલમાં. 20 સ્ટેડિયમ પેનલમાં 20 છે અને સામે પરિવર્તન પેનલમાં 21 છે. કુલ 21 બેઠકો છે, 21 મતો આપવા ફરજિયાત છે. બિલકુલ, અને ખાસ કરીને કેટલા મતદારો અત્યારે હોઈ શકે માનવામાં? આમ અમારા કુલ 4580 મતદાર સભ્યો છે માનવંતા. એમાં ગયા વર્ષે લગભગ 60-65% જેવું વોટિંગ થયેલું, 2800 વોટ પડેલા ગયા વખતે. આ વર્ષે જે રીતનો માહોલ છે એ માહોલ જોતા એવું લાગે છે કે આ વખતે 3000નો આંકડો ચોક્કસ ક્રોસ કરી જશે. ખૂબ જ મોટું મતદાન ને માનવામાં આવે છે સ્ટેડિયમ પેનલ, પરિવર્તન પેનલ. પરિવર્તન પેનલના જે મુખ્ય આગેવાન જે છે તે પણ આપણી સાથે અહીં જોડાયા છે, તેઓની વાત સાથે વાત કરીશું. પરિવર્તન પેનલમાંથી આપ અહીં ચૂંટણી લડી રહ્યા છો, શું માનો છો, કઈ રીતનો કારભાર ને શું કહેશો? એટલે પરિવર્તન પેનલ સાથે અત્યારે વાત કરવા માટે કોઈ સક્ષમ નથી એવું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી શરૂ થઈ ચૂકી છે અત્યારે સત્તામાં, જે કહી શકાય જે ઘણા વર્ષોથી આવે એવી જે સ્ટેડિયમ પેનલ છે, પરંતુ તેની સામે અનેક આક્ષેપો કરીને ઉભેલ પરિવર્તન પેનલ છે. તેના જે ઉમેદવારો જે છે તે અત્યારે કંઈ પણ કહી શકે એવી સ્થિતિમાં નથી. પરંતુ ખરેખર જોવા જઈએ તો ખરાખરીનો જંગ અત્યારે અહીં પરિવર્તન પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે જામ્યો છે. ઘણા વર્ષોથી જે સ્ટેડિયમ પેનલ જે છે તે અહીંનો કારભાર સંભાળી રહી છે, સત્તા કરી રહી છે, પરંતુ તેની પર અણધણ વહીવટના આરોપો મૂકવામાં આવ્યા છે પરિવર્તન પેનલ દ્વારા. અને તેને જ લઈને આ ચૂંટણી જે છે તે ખૂબ જ રોમાંચક અત્યારે જોવા મળી રહી છે. જી,
બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જામેલો છે જંગ. આજે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી છે. મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. સવારે 9 કલાકથી મતદાનનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. ત્યારે સુકાની કોણ બનશે એ પણ જોવાનું રહેશે. બંને પેનલો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. કુલ 41 ઉમેદવારો મેદાનમાં છે. બંને પેનલ વચ્ચે ખરાખરીનો જંગ છે. બંને પેનલ તરફથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.